नन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारभार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રાનું સાગર ગ્રંથ એના પૂર અગિયાર માં ની અંદર તરંગ એક એની શરૂઆત કરી રહ્યા છે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવી રહ્યા છે સદગુરુ આધારાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી આપણી મુક્તાનંદી પરંપરાના બીજા નંબરના એ સંત છે એવા સદગુરુ આધારાનંદ સ્વામીના શ્રી ચરણોમાં વંદન કરીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીના શ્રી ચરણોમાં વંદન કરીએ ભગવાન શ્રી હરિ જેમના ચરિત્રો આ ગ્રંથની અંદર છે એવા મહારાજના ચરણોમાં વંદન કરી આપણા સદગુરુના ચરણોમાં વંદન કરી આવો પૂર અગિયારમાં એના તરંગ એક સ્વામી જે લખે છે એની આપણે શરૂઆત કરીશું શ્રી હરિચરિત્રમુ સાગર પૂર અગિયાર તરંગ એક श्रीपुरुषोत्तम कृष्ण हरि हरि कृष्णगनश्याम वार वार वंदन करो पूरन मनोरथ काम अग्रार मे यह पूर मे लिखत चरित्र तुमार બલ બલ ઓર નહી લગાર લગાર સદગુરુ આધારાનંદ સ્વામી પૂર અગિયાર માં સ્તુતિ કરે છે જે ભગવાન પુરુષોત્તમ કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ અને ઘનશ્યામ એવે નામે પ્રસિદ્ધ છે અને ભક્તજનોના મનોરથોને કામનાઓને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે તે શ્રી હરિને હું સિદ્ધાનંદ મુનિ વારંવાર વંદન કરું છું આપના સિવાય મારામાં બીજું કાંઈ બળ નથી અને મારે બીજા કોઈનું પણ બળ નથી એટલે એક આપના બળને હૃદયમાં ધારીને તેને આધારે જ હે હરિ અગિયારમાં પૂરમાં હું આપના ચરિત્રોને લખું છું મોટા સંતોના જીવન મોટા ભક્તોના જીવનમાંથી આ જ શીખવાનું છે કે હે પ્રભુ સ્વામીની જે સ્તુતિ છે આ જીવન પડે પડે આ સ્તુતિ મારે અને તમારે શીખી રાખવા જેવી છે સતત કર્યા કરવા જેવી સ્તુતિ છે મારે બીજા કોઈનું બળ નથી મારે આપના સિવાય મારામાં બીજું કાંઈ બળ નથી આપણા બળને હૃદયમાં ધારીને તેને આધારે જ હું આ અગિયારમાં પૂરની શરૂઆત કરું છું ભગવાનના બળે જે જીવે ભગવાનના બળથી જે કાર્ય કરે એ કાર્ય સ્વયં ભગવાન પોતે કરે જીવને પોતાનું બળ છોડવાનું છે ભગવાનનું બળ વધારવાનું છે આ ભગવાનના મોટા પુરુષ કેટલા અહમ શૂન્ય કેટલા મુક્ત ભાવમાં જીવવાવાળા આપણને આ મહામુક્તો એ તો અક્ષરધામના મુક્તો છે પરંતુ એમના જીવનથી મને અને તમને શીખવાડે છે બધા જ બળને છોડીને એક ભગવાનનું બળ રાખવું એક હરિનું બળ રાખવું જેને હૈયામાં ભગવાનનું બળ હશે એ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં ચાહે સફળતા મળે ચાહે નિષ્ફળતા મળે ચાહે સ્તુતિ થાય ચાહે નિંદા થાય ચાહે હાથીએ બેસવાનું થાય ચાહે ગધેડે બેસવાનું થાય ચાહે મોટી રાજગાદીએ બેસવાનું થાય ચાહે બંધીખાનામાં જવાનું થાય પણ ભગવાનના બળવાળાને ક્યારેય પણ ભગવાનના બળવાળાના ચહેરાનો નૂર જાય નહીં એ નિસ્તેજ ન થાય કારણ કે એનું બળ ભગવાન છે આપણા જીવનમાં ઉતાર ચડાવ આવા ઘણા બધા પ્રસંગો જીવનની અંદર આવ્યા જ કરવાના કારણ કે જીવન એક વહેતી નદી જેવું છે નદીને ક્યારેય પણ એક સરખો એક સરખો કિનારો મળતો નથી નદીને ક્યારેય પણ એક સરખા તળ મળતા નથી ગંગા નદી ક્યારેક પહાડોમાં વહેતી હોય ત્યાંના તળ જુદા હોય છે ગંગોત્રીમાંથી નીકળે ત્યારે એના તળ અને કિનારાઓ જુદા હોય છે હરિદ્વાર પાસે પહોંચે ત્યારે એના તળ અને કિનારાઓ જુદા હોય છે ઋષિકેશ પાસે પહોંચે ત્યારે એના તળ અને કિનારાઓ જુદા હોય છે અને ગંગા સાગરમાં મળે ત્યારે એના તળ અને કિનારાઓ જુદા હોય છે જીવન એક નદીના પ્રવાહ જેવું છે જીવનમાં ક્યારેક ટેકરા પરથી પડવાનું પણ થાય અને જીવનમાં ક્યારેક તળ ઊંડા પણ જાય તળ ખળબચડા પણ આવે તળ રેતીવાળા પણ આવે તળ પથરાળ પણ આવે તળ માટીવાળા પણ આવે ક્યારેક જીવનના કિનારાઓ સ્મૂથ હોય ક્યારેક જીવનના કિનારાઓ જેમ પહાડ ઉપરથી પડતી ગંગા નદી એના કિનારાઓ દેખાતા નથી એવી રીતે ક્યારેક એ કિનારાઓ દેખાય ને એવા હોય પરંતુ ગંગાનું લક્ષ છે સાગરને મળવું એમ આપણા જીવનનું લક્ષ્ય હોય પુરુષોત્તમને મળવું પુરુષોત્તમની મૂર્તિમાં મસ્ત થવું ભગવાન શ્રીહરિના ચડનાર વિંદની અંદર મનની વૃત્તિઓને ગૂંચવી મેળવી એ જો આપણા જીવનનું લક્ષ્ય હશે એ આપણી લક્ષ શુદ્ધિ જો ચોખ્ખી હશે અને લક્ષ શુદ્ધિ માટે જેને મળવું છે જેને પામવું છે જેના ચરનારબિંદમાં વિટાવું છે જેના ચરનારબિંદની અંદર આપણા મનની વૃત્તિઓને ગૂંચવવી છે એવા ભગવાન સ્વામિનારાયણનું બળ આપણા હૈયામાં જેટલું હશે કે હે પ્રભુ તમારા બળે હું તો હાલું છું તમારા બળે જીવું છું તમારા બળે વિચારું છું તમારા બળે જ કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ મારામાં છે એવું ભગવાનનું બળ જેટલું જીવમાં રહેશે જેટલું જીવમાં રહેશે ત્યારે આપણા જીવનની આ નદી છે એ નદીમાં ક્યારેક કિનારો ન દેખાય એ નદીમાં ક્યારેક તળ જુદા જુદા આવે છતાં પણ જીવનની અંદર ક્યારેય વિક્ષેપ નહીં થાય સફળતા અને નિષ્ફળતાના તેજ અને નિસ્તેજપણા આપણા અંતરના મુખારવિંદ પર ક્યારેય નહીં આવે એ સ્વામીના જીવનમાંથી શીખવાનું છે આ ધારાનંદ સ્વામીની વારે વારે સ્વામીની કલમે એક વાત લખાય છે ભગવાનની ઈચ્છાથી ભગવાન જેવું ધારે એવું હું કરું છું સ્વામીનું આ બહુ જ અગત્યનું સ્ટેટમેન્ટ વારે વારે રિપીટેશન થાય છે જે મારે તમારે જીવનમાં વનવાનું છે પલ પલ મેં વિઘ્ન અને કહી વાર पल् पल, पल मे विघ्न अनेकही वार प्रगट प्रगटरेहे तुम पासहि देवत विघ्न निवार प्रगटरे तुम पाहि देवत विघ्न निवार रहत तुम पाहि बल तुम देवत मोय વાહ સ્વામીના કેવા સરસ શબ્દો છે આ કડીઓને મોઢે કરવા જેવી છે સદા રહત તુમ પાસ મારે બલ તુમ દેવત મોય તુમારે બલ મેં લિખત તવ તવચર ચિત પ્રોય તુમારે બલ મે લિખત હો તવ ચરણ પ્રોય વારંવાર ને પડે પડે અનેક વિઘ્ન આવે છે આ ધારણ સ્વામી લખે છે એમને ગ્રંથ લખતા અનેક વિઘ્ન આવે છે ઓગણ વર્ષની ઉંમરે ગ્રંથ લખવાની શરૂઆત કરી છે હમણાં જ સ્વામીની પ્રાગટ્ય તિથિ ગઈ એ દિવસે જ સ્વામીએ ગ્રંથ લખવાની શરૂઆત કરી હતી હવે સ્વામીએ ગ્રંથ લખવાની શરૂઆત કરી એમાં શરીરની નાદુરસ્તી ઘણી વખત વિઘ્ન કરતી બીજા ઘણા બધા વિઘ્નો પણ બાહ્ય પણ સ્વામીને આવતા છતાં પણ સ્વામી કે બધા વિઘ્નોને તમે પાસે રહીને નિવારણ કરો છો તમે સદાય મારી પાસે રહ્યા છો અને તમે સદાય મારી પાસે રહી અને મને બળ આપતા રહો છો એટલે આપના ચરણોમાં ચિત્તને પરોવીને આપના બળથી જ હું લખી રહ્યો છું હે હરી જે જે તમારા ચરિત્રોને હું મારા હૃદયમાં ચિંતવન કરું છું તે તરત જ જાણે તમે અત્યારે મારી દ્રષ્ટિ સામે ચરિત્ર કરતા હો એમ જ તે ચરિત્ર મારા હૃદયમાં પ્રગટ કરો છો તમે મારી પાસે જ છો ભગવાનને દૂર ના અનુભવવા ભગવાન આપણી પાસે જ છે આ રહ્યા મહારાજ આ રહ્યા નાથ આ રહ્યા હરિ આ રહ્યા પીવુડા આ રહ્યા ઠાકોરજી આ રહ્યા હરિકૃષ્ણ ભગવાનને પોતાની પાસે જ અનુભવ્યા કરે એ જ જીવન જીવવાનો મોટો લાભ છે મોટા મોટો લાભ હોય તો ભગવાનને સમીપે અનુભવવા જીવમાં જો અનુભવાય એ તો છેલ્લામાં છેલ્લું ફળ છે પણ ભગવાનને પાસે તો અનુભવીએ આ રહ્યા મારા નાથ આ રહ્યા મારા મહારાજ ક્યાં દૂર છે આપણા જીવનના પ્રસંગોને વિચારીએ તો મારા દૂર ક્યાં છે પાસે ને પાસે જ છે એ દેખાતા દેખાતા હોય હોય ન બોલતા હોય ન બોલતા હોય કરતા દેખાય અ કરતા દેખાય પણ એ છે જ છે ને છે આજ સુધી પણ મારી જીવન જાનું છું રાખો છો ખબર સારી જીવન જાનું છું આજ સુધી પણ અમારી જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાનો છું આજ સુધી પ્રભુ તમે અમારી ખબર રાખો છો ભગવાનને વારે વારે આ બે પ્રાર્થના સતત કરવાની છે હે મહારાજ મારી પાસે રહેજો હે મહારાજ મારામાં તમારું બળ રહે એવું કરજો હે પ્રભુ મારે તમારું જ બળ છે બુદ્ધિનું બળ નથી નહીં સાધન બલ વચન ચાતુરી નહીં સાધન બલ વચન ચાતુરી એક ભરોસો ચર ને ધારી મેં તો બહુ નામી હે પ્રભુ હું તો તમારા બિરુદ ઉપર છું તમારા બિરુદ ઉપર નથી સાધન નથી કોઈ બુદ્ધિનું બળ તમારું જ બળ મને છે બસ ભગવાનનું બળ રાખીને જીવતા શીખીએ ભગવાનને પાસે રાખીને જીવતા શીખીએ ભગવાન સમીપમાં છે એવો અનુભવ કરીએ જે કંઈ સુખ દુઃખ આવે સંપત વિપત આવે સ્તુતિ નિંદા આવે માન અપમાન આવે સફળતા નિષ્ફળતા આવે ધાર્યું થાય અથવા ન થાય એવી પરિસ્થિતિઓ આવે એ બધાની વચ્ચે મહારાજનું બળ અખંડ રાખીએ એ છે જ છે જ છે જ આજે જે ભગતે ફોન કરીને જણાવ્યું બાલા ભક્તો અત્યારે મંદિર બંધ છે તમને બધાને ખબર છે પરંતુ હવે બધા તમને બધાને મહારાજનો વિયોગ થાય છે એટલે સંતોએ આયોજન કર્યું છે તમારે ફોન કરીને આવવું સેનેટાઈઝવાળા હાથ ગાડીમાં રાખવા કે સેનેટાઈઝવાળા હાથ કરીને ચોખ્ખા હાથે દરવાજાની અંદર આવવું ને મોઢે જે માસ્ક પહેરવાનો છે પહેરીને આવવું તમને વતલા દરવાજેથી અંદર બેસીને માળા કરવાનો ભજન કરવાનો સમય આપીશું પીવળાના દર્શન તમે કરી શકો સંતોને મળવું હશે બારણના કમ્પાઉન્ડની અંદર સંતો પણ તમને મળશે થોડા સમય સમયમાંથી સાનુકૂળતા થશે એટલે થોડા થોડા ભક્તોને એન્ટ્રી પણ કરશું એક ભગતને એવી રીતે દર્શન માટે આજે આવ્યા હશે બેઠા હતા દર્શન કરતા હતા અને ભગતને એક એમની જોબ ઉપરથી બધાને બોનસ મળ્યો હશે એમને નહોતું મળ્યું કાંઈ દુઃખ નહોતું એ રજૂઆત કરી હતી ભાઈ નહીં પણ તમારું નથી થયું બીજા બધાનું થયું છે મહારાજના દર્શન કરીને એમને જે થાળ આદિક કે મહાપૂજા આદિકની સેવાઓ હશે ભગવાનને અર્પણ કરી અર્પણ કરીને જો બેઠા છે ત્યાં તો આજે સવારે જે મુખ્ય વ્યક્તિ એમની કંપનીના હશે એની સાથે વાત થઈ છે એને કીધું છે કે ભાઈ તમારું નથી પાસ થયું બાકી બધું થઈ ગયું છે પણ તમારું નથી થયું એમણે આખી કંપનીને જે બોનસ જે બીજા લોકોને આપ્યું એના કરતાં પણ કંપનીએ ડબલ ઉપર આપ્યું ડબલ ઉપર આપ્યું જરૂરી એ નથી કે પૈસા મળ્યા ભગતે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે મહારાજ કેવા છે પ્રત્યક્ષ છે બસ એવા પ્રસંગોને જીવનમાં યાદ રાખવાના કે આજે કદાચ ભગવાને સમીપે રહીને કાર્ય કર્યું છે અને કાલે આપણને જેમાં એવું દેખાતું હોય કે આવું થાય તો સારું પણ ભગવાને ન કર્યું તો પણ ભગવાન તો મારી પાસે જ છે ભગવાન દૂર થયા નથી થશે નહીં એ છે જ નહીં આપણે જો દિલથી ભગવાનને ભજીએ છે આપણે જો દિલથી ભગવાનની ગુરુજી ઘણી વખત ભક્ત લંપટ છે ભગવાનને ભક્ત વિના રહેવાતું નથી માટે ભગવાનને સમીપે જ અનુભવીએ ગમે એવા જીવનમાં ઉતરાવ ચડાવ ગમે તે થાય ઉદ્વેગ હૃદયમાં એટલો ન થવા દઈએ આ લોકમાં કદાચ કંઈક સુધરેલું છે તો એ બગડ્યા જેવું જ છે એવું સમજીને ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવન જીવ્યા કરીએ ભગવાનને સમીપે અનુભવીને જીવન જીવ્યા કરીએ ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવીને એને જે ગમે એ આપણને ગમે એવું રાખીને અલમસ્ત થકો ગોપાળન સમીકે અલમસ્ત થકો ભગવાનને ભજ્યા કરે કોઈ વાતમાં લેવાય નહીં એ ભગવાનનો ખરેખરો એકાંતિક ભક્ત છે આપણે એવા થવું છે આપણે છે અને ભગવાનના બળ વિના ભગવાનને સમીપ રાખ્યા વિના નહીં થવાય સ્વામી કહે છે કે જે જે ચરિત્રનું ચિંતવન કરું છું પ્રભુ એ ચિંતવન કરતા તમે મને નજરની સામે એવા ને એવા તમે કૃપા કરો છો ને મને દેખાવ છો જે રીતે આપ મનમાં જે રીતે આપ મનમાં વિચારો છો તે પ્રમાણે જ હાલ બધું થાય છે તમે જેવું વિચારો છો પ્રભુ એવું થાય છે મારું વિચારેલું નહીં કારણ કે બધી સિદ્ધિઓ આપને આધીન છે બીજાને તો તે ક્યારેય સ્વપ્નમાં પણ આવતી નથી આવું સ્વામી મહારાજની સ્તુતિ કરે છે પ્રથમ મેં કહે બહુ બાતા આગળના પૂરોમાં ઘણી વાતો કઈ છે દસ પુરમાં સ્વામી કે છે ગ્રંથની અત્યંત સુખદાયક પીઠીકા ભૂમિકા પણ કઈ છે શરૂઆતમાં સ્વામીએ કીધેલું ગ્રંથની આખી ભૂમિકા કા ગ્રંથ હું ભગવાનની કૃપાથી અને મારા ગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપાથી મુક્તાન મુનિ કૃપાલા મારા ગુરુ મુક્તાનંદ સ્વામી જે છે એમની કૃપાથી મને જેવા ચરિત્રો એમને કીધા છે એવા ચરિત્રો હું અત્યારે લખું છું ભગવત કૃપા અને ગુરુ કૃપાથી મુક્ત મુનિની કૃપાથી આ ગ્રંથને લખું છું એમ સ્વામીએ પહેલાપુરમાં સ્તુતિ કરેલી છે સ્વામીએ કીધું એ પહેલાપુરની અંદર એનું વિસ્તારથી વર્ણન છે ધર્મવંશ્યોને ત્રીસ વર્ષના વિયોગી જાણીને શ્રી શ્રીહરિગઢપુરમાં છે એવું સાંભળીને બધા ધર્મવંશીઓ છપ્પૈયાથી ગઢપુર આવ્યા ધર્મવંશોને બોલાવા માયા જીતાનંદ સ્વામીને મોકલેલા અને એ સૌ પ્રથમ ધર્મકુળ લોયામાં આવ્યું છે રામ ઈચ્છારામજી મહારાજ પછી આખું ધર્મકુળ ઘટપુર આવ્યું છે ધર્મવંશીઓને ત્રીસ વર્ષના વિયોગી જાણીને તેમને ઘણું માન આપીને પોતાની પાસે રાખ્યા સત્સંગનો અત્યંત અભ્યુદય કરવાને માટે પછી જે તે સમયના ધર્મવંશમાં આચાર્ય પદ આપ્યું ધ ઘનશ્યામ શ્રીહરિએ બે ભાઈના બે પુત્ર અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી નામે જે હતા તેમને પુત્રના રૂપમાં લીધા અને તેમને આચાર્ય પદ આપ્યું આ બધી વાતો આપણે વિસ્તારથી જે તે સમયે ગ્રંથમાં જ્યારે આવે છે ત્યારે સાંભળી છે સંતો વર્ની પાર્ષદો બાઈ ભાઈ બધા હરિભક્તો જે હતા તેમને દેશ વિભાગ કરીને શ્રીહરિએ પ્રસન્નતાથી સાથે વેચી દીધા મહારાજે ઉત્તર દેશ દક્ષિણ દેશ બે ગાદી સ્થાપી અને બંને ગાદીઓને મંદિરો હરિભક્તો બધાની વહેંચણી કરી આપી ધર્મનું ધર્મનું જે સ્થાપન કર્યું છે એના રક્ષણના અર્થે મહારાજે આચાર્યોની સ્થાપના કરી સુખકારી ઘનશ્યામે બંને દેશમાં શિખરબંધ મોટા મંદિર કરાવ્યા હવે સ્વામી થોડુંક સ્મૃતિ પ્રમાણે વાત કરે છે સ્તુતિના રૂપમાં વાત કરે છે પહેલાં પૂરમાં સ્તુતિના રૂપમાં જ વાત પહેલાં પૂરના પહેલાં તરંગમાં સ્વામી હંમેશા સ્તુતિ જ કરતા હોય છે મૂળ જે કથા અટકી છે ત્યાંથી આગળની કથા હજુ આગલા તરંગોમાં આવશે અને તેમાં પોતે પોતાના હાથે રાધાકૃષ્ણ ભગવાનની પ્રતિમાઓ પધરાવી તે સ્થળે અને તે તે સમયે મોટા મોટા વિષ્ણુ યાગ કર્યા સ્વયં યજ્ઞ મૂર્તિના રૂપમાં ત્યાં જ વિરાજમાન જ હતા છતાં ચતુ ચતુરાઈથી તે યજ્ઞોમાં સ્વયં યજમાનના રૂપમાં બેઠા ભગવાન સ્વયં જ યજ્ઞરૂપ છે ભગવાન સ્વયં પ્રતિષ્ઠાના રૂપમાં મૂર્તિ રૂપે છે છતાં પણ ભગવાન સ્વયં કોઈ યજમાન યજ્ઞ કરાવતા હોય એવી રીતે ભગવાન દરેક મંદિરોની પ્રતિષ્ઠા વિધિમાં સ્વયં બેઠા છે છ મંદિરો જે મહારાજે સ્વયં બાંધ્યા છે આપણા એ છ એ છ મંદિર એની યજ્ઞ વિધિમાં મહારાજ સ્વયં બેઠા હતા તેમ છતાં આપે યજ્ઞમૂર્તિ પરમેશ્વરને અત્યંત પ્રસન્ન કર્યા બ્રહ્મા ભવ ઇન્દ્રાદિક અપાર દેવતાઓ યજ્ઞમાં આવ્યા કોટી દેવો બધા દેવતા પુષ્પોની ને ચંદનની વૃષ્ટિ કરી જ્યારે આ બધા યજ્ઞો થયા ને ત્યારે આવા ચમત્કારો થયા હતા પ્રવૃત્તિ માર્ગમાં રહેલા અને નિવૃત્તિ માર્ગમાં રહેલા વ્યાસ મુનિ ને મુનિઓ પણ આવ્યા બૃહસ્પતિ ભૃગુવાદિક બધા ઋષિઓ આવ્યા ગણપતિ તેમાં મુખ્ય હતા પ્રહલાદ બલિરાજા વગેરે રાજાઓ પણ પોતાની સેના લઈને આવ્યા ઉપર જે કયા તે બધા યજ્ઞની સંભાળ રાખતા હતા તેઓએ મોટા મોટા શસ્ત્ર ધારણ કર્યા હતા યજ્ઞોને માટે જેટલા મંડપ કર્યા હતા બધા કાંચનમયને સુંદર હતા સમગ્ર ઋષિ પત્નીઓ દેવાંગનાઓ અને દેવીઓ આવીને યજ્ઞ મંડપમાં ખૂબ જ સ્નેહ અને હરખથી મંગળમય ગીત ગાતી હતી બધી યજ્ઞવેદ્યો સમગ્ર સાધન સામગ્રી અને પીઠો એ બધું સોનાનું હતું તે પીઠોના ઉપર ઋષિઓનો સમાજ બેઠો હતો મૂર્તિમાન ચાર વેદો અને તેના ચાર આચાર્ય સુમંતુ પૈલ વંસા વંશંપાયન અને જૈમિની મૂર્તિમાન આવ્યા અને વેદોની શાખાઓના અને અંત પ્રશાખાઓ પણ આવી એટલે કે વેદ વ્યાસજીએ પોતાના ચાર શિષ્યો એની અંદર પૈલ મુનિને ઋગ્વેદ વંશમ્પાયનને યજુર્વેદ જૈમિનીને સામવેદ અને સુમંતુને અથર્વવેદ આ ચાર વેદ પહેલાં એક જ હતો સત્યુગ અને ત્રેતામાં દ્વાપરની અંદર વેદવ્યાસ એમને વ્યાસ એટલે વિભાગ કરે એને સંસ્કૃતમાં વિભાગનો અર્થ થાય વ્યાસ એટલે વેદ વ્યાસજીએ પોતે વેદોના વિભાગ કર્યા અને પોતાના ચાર શિષ્યોને આ રીતે વેદોના વિભાગ કરીને વેદોનો અભ્યાસ કરાવ્યો એ ચાર એ બધા ત્યાં મૂર્તિમાન હતા સામવેદી ઋષિને યજ્ઞમાં મુખ્ય રાખ્યા હતા કારણ કે વેદોમાં ગાન કરવાનો જે વિભાગ છે એ સામવેદની અંદર ગાન કરવાનો વિભાગ છે સંપૂર્ણ વિશ્વનું મંગળ કરવાને માટે તેઓ સૌ આહુતિઓ આપતા હતા મંડપના ઉપર એક એક હજાર સુવર્ણ કળશ ચડાવ્યા હતા મોટા ભારે સુવર્ણના સ્તંભ ઊભા કરીને તેમાં વિચિત્ર રીતે વિવિધ પ્રકારની શોભા રચી હતી જાત જાતના બિલોરી ઝાડ વિચિત્ર પ્રકારના હતા એ બધા બાંધી દીધા હતા મોટા ચાર દરવાજાઓને વિચિત્રતા ભર્યા સજાવ્યા હતા તેમાં મોતીના અપાર તોરણો બાંધ્યા હતા સ્વામી આ કયા યજ્ઞની વાત કરે છે જેટલા પ્રતિષ્ઠામાં યજ્ઞ થયા એ તમામ યજ્ઞોની એક સાથે વાત કરે છે ધારાનંદ સ્વામીની એક વિશેષતા એ છે સ્વામી બહુ આયોજનમાં નથી માનતા નિષ્કુળાન સ્વામીનું સ્વામીનું બધાનું એવું દેખાય છે કે એમને પોતે જેવી સ્મૃતિ થવા લાગી એવું લખવા લાગ્યા એમને જેવો સ્તુતિ વિભાગ લાખ્યો એવો લખવા માંડ્યો એકદમ નેચરલ ગ્રંથ છે આ નેચરલ નેચરાલિટી બિલકુલ આ ગ્રંથ છોડતો નથી ગ્રંથની વિશેષતા છે આપણે કંઈ લખતા હોઈએ ને તો કેટલા સુધારા વધારા કરીને કેટલું બધું કરવું પડે પણ આ સંતો કેવળ ભગવાનના બળે કેવળ ભગવાનને સમીપે રાખીને કેવળ ભગવાનને રાજી કરવા અને મારાને તમારા જેવા આત્માઓને ભગવાનનું બળ આપવા માટે લખે છે એનો બીજો કોઈ ઉદ્દેશ નથી મારા ગ્રંથને કોઈ સારો કે મારા ગ્રંથને કોઈ વિશાળ કે મારા ગ્રંથને કોઈ સોનાથી વધાવે મને કોઈ બહુ પૂજે માને એવો એમને કોઈ ઉદ્દેશ નથી એમનો ઉદ્દેશ કેવળ ને કેવળ ભગવાનનો રાજીપો અને મારું અને તમારું આત્યંતિક કલ્યાણ આટલો આ સત્પુરુષોનો ઉદ્દેશ છે એટલે સ્મૃતિ થાય મહારાજ લખાવે એવું લખે છે બધી પતાકાઓ જરિયાની શોભતી હતી મંડપના ઉપર મોટા મોટા નિશાન હતા ચોગડિયા વાજા વિવિધ પ્રકારે વાગતા હતા બધું આકાશ ગુંજી ઉઠ્યું હતું સરનાઈ શંખ ભેરી તુરાઈ વગેરે વાજિંત્ર હતા ઘડિયારોને ઘંટાઓ પણ ઘણા જ ગાજતા હતા રોજે જે વિપ્રો આવતા એ બધા નવા નવા સાકરના પકવાન જમતા જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ કરે ત્યારે બધા વિપ્રોને સારા દાન આપ્યા વસ્ત્ર ઘરેના અપાર આપ્યા ગાયો વાહન અને તેના શણગાર પણ ઘણા દીધા યજ્ઞમાં વિપ્રોએ જય જય બોલીને મહાન જય ઘોષ કર્યો યજ્ઞ સૌને સુખરૂપને સર્વોપરી થયો પૂર્વે પ્રજાપતિ દક્ષનો ઉપરીચર વસુ આદિ કે ઘણા યજ્ઞો કર્યા હતા દક્ષ પ્રજાપતિએ કર્યા હતા ઉપરીચર વશુએ કર્યા હતા પણ તેમાં ઘણા મોટા વિઘ્નો આવ્યા હતા તેમ પુરાણ અને વેદની કથાઓ છે એ કથાઓ આપણે સાંભળી છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પાર્વતી બળીમુઆ ઉપરીચર વશુને પણ હિંસા આદિકના ઘણા બધા વિઘ્નોને બધું થયું આગળના સમયમાં મોટા રાજાઓએ ભારે રાજસૂઇ યજ્ઞ કર્યા હતા તેમાં અશ્વને છૂટો મૂકીને બધા રાજાઓને જીતી લીધા એવા કેટલાક સમર્થ રાજાઓ થઈ ગયા પણ આ યજ્ઞમાં દેવો પ્રસન્ન થઈને એમ બોલતા હતા પૂર્વે થયેલા યજ્ઞો કરતાં વિષ્ણુ યા કરોડ ગણો વધારે યશપૂર્ણ થયો છે પ્રસન્ન થયેલા બધા દેવો યશના વાજિંત્ર વગાડીને બધા કીર્તિ ગાતા ગાતા ચાલતા થયા ત્યારે આકાશ ગજવી રહ્યા હતા આવી રીતના મહારાજે યજ્ઞો કર્યા આવું સ્વામીએ વર્ણન કર્યું શ્રીહરિ આ રીતે ધર્મનું સ્થાપન કરવા માટે ભૂમિ ઉપર આવ્યા અને તે પોતાનું કાર્ય પૂર્ણ કરીને સ્વધામ પધાર્યા જેઠ સુ દસમને દિવસે ભગવાન શ્રી હરિએ સ્વામીએ પણ આપણે આ પૂર અગિયારની શરૂઆત કરી એની અંદર આ પહેલા પૂરની અંદર આજે મહારાજની તિરોધાન લીલા તિથિ છે સ્વામીએ પણ અહીંયા આગળ ઉલ્લેખ કર્યો છે ત્યારે આપણે થોડીક મહારાજની તિરોધાન લીલાનું પણ શ્રવણ કરીશું આજનો એ દિવસ છે મહારાજને સંભાળીને મહારાજનું બળ રાખીને મહારાજની તિરોધન લીલા ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર આવી અને ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સદ્ગુરુ રામાનંદ સ્વામી થકી સંભાળી ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સંભાળીને ભગવાન શ્રીહરિ એકાંતિક ધર્મનું પ્રવર્તન આ સત્સંગને વિશે કર્યું સાધુઓ કર્યા શાસ્ત્રો કર્યા મંદિરો કર્યા દેવો પધરાવ્યા આચાર્યોની સ્થાપના કરી અને હરિભક્તોનો સમુદાય કર્યો આ સળંગી સંપ્રદાય એટલે ભગવાન સ્વામિનારાયણનો સ્થાપિત સંપ્રદાય સળંગી સંપ્રદાય શ્રીજી મહારાજે જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે સ્થાપ્યો ભગવાન શ્રી હરિએ આ લોકની અંદર ભગવાનને સહજ હતું કે ભગવાન શ્રીહરિ ઉદાસ ઘણી વખત થયેલા અને ભગવાન શ્રીઅરિએ પોતે આ લોકની અંદરથી ધામમાં જવા માટેનો ઘણી વખત સંકલ્પ કરેલો ભક્ત ચિંતામણીના એકસો ને એકસઠમાં પ્રકરણની અંદર છે મહારાજે સંવત અઢારસો ને એકસઠની સાલની અંદર પોષ સુધી પૂનમને દિવસે અગતરાયની અંદર ઘોડા ઉપરથી પડ્યા ને વાગ્યું ત્યારે ભગવાને ધામમાં જવાની લીલા કરેલી પરંતુ ભક્તોના પ્રેમને વસ થઈને મહારાજ રોકાયા પછીથી સંવત અઢારસો ને ની આસો સુદ પૂનમને દિવસે જાડિયામાં પણ મહારાજે હીરાભાઈને ત્યાં મંદવાડ ગ્રહણ કરેલો ત્યારે પણ મહારાજ ભક્તોના વસ ભક્તોના પ્રેમને વસ થઈને રોકાના ત્યારબાદ સંવત અઢારસો ને ની સાલમાં વૈશાખ શુક્લ બારસને દિવસે ગઢપુરની અંદર મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો ત્યારબાદ સંવત અઢારસો ને ઇઠ્યોતેરની સુધી અષ્ટમીને દિવસે જ્યારે નરરાયણ દેવની પ્રતિષ્ઠા અમદાવાદમાં થઈ ત્યારે ગણેશ ધોળકાની રાણીઓમાં શ્રીજી મહારાજે સંકલ્પનો મંદવાડ ગ્રહણ કરેલો ત્યારબાદ સંવત અઢારસો ને ચૈત્ર સુધી નોમને દિવસે પંચાળાની અંદર મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો અને ત્યારબાદ સંવત અઢારસો ને છ્યાસીના વૈશાખ મહિનાની અંદર પણ મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો અને ત્યારબાદ જેઠ મહિનામાં જે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો એ જેઠ મહિનાની જેઠ સુધી દસમ એટલે આજની તિથિ એ દિવસે મહારાજે પછી અહીંયા આગળ પૃથ્વી પર તિરોધાન લીલા કરેલી અઢારસો ને છ્યાસીની સાલની અંદર વૈશાખ મહિનાની અંદર ભગવાન શ્રીહરિએ થોડું થોડું અંસાર આપવાનો ચાલુ કરી દીધેલો ભગવાન શ્રીહરી કોઈનો થાળ મૂળજી બ્રહ્મચારી લઈને જાય તો મહારાજ થોડું જમે પછી પાછો આપી દે ક્યારેક મહારાજ રાત્રે સૂતા હોય બેઠા જ ન થાય સવારની અંદર બાર વાગે એક વાગે બેઠા થાય ક્યારેક અનગમો બતાવે ક્યારેક ગુસ્સો કરી દે કોઈ ઉપર જે પ્રેમથી બોલાવતા એ ગુસ્સો કરે મહારાજે એક વખત સભાની અંદર એમ કીધું કે કાર્ય હવે પૂર્ણ થાય છે અમે મંદિરો કર્યા આચાર્યોની સ્થાપના કરી શાસ્ત્રોની સ્થાપના કરી શિક્ષાપત્રી લખી દીધી છે તમને વર્તવા માટે બધા જ કાર્યો અમારા પૂર્ણ થયા છે માટે હવે અક્ષરના મુક્તો અમને બોલાવે છે હમને આવે અક્ષરના મુક્તો બોલાવે છે એટલે અમારે આવે અક્ષરધામને વિશે જવું પડશે પણ તમે મને અહીંથી કોઈ ગયેલો ના માનતા હું તમારી ભેગો જ છું આવી વાત મહારાજ જ્યારે કરે છે ત્યારે બધાએ ઉદાસ થઈ જાય છે બ્રહ્માનંદ સમય તો મિત્ર છે મહારાજના એટલે મહારાજને વારે વારે ઠપકો આપે મહારાજ હજુ તો તમે કળિયુગમાં તો સો વર્ષની આયુષ્ય હોય હજુ તો તમારી ઉંમર એટલી થઈ નથી ઓગણપચાસ વર્ષ આટલી ઉંમરમાં મહારાજ આવો સંકલ્પ અમને મૂકીને ક્યાં જશો એટલે મહારાજ પાછા થોડું થોડું જમે અને મહારાજ આ પૃથ્વી પરથી વિદાય થવાનું હવે એક લીલારૂપ નાટક કરવાનું શરૂ કર્યું છે પછી મહારાજને ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી એવી વાત કરી છે કે જ્યાં સુધી હું ગઢપુરમાં હોઈશ શ્રીજી મહારાજને અક્ષરધામમાં નહીં જવા દઉં જો અક્ષરધામમાં જવાનો સંકલ્પ કરશે અને જો જશે તો મહારાજનો જો પાર્થિવ દેહ જે ધારણ કરેલો છે એ જો અહીં હશે મહારાજને હું ધામમાંથી પાછા લાવીશ એટલે મહારાજે સ્વામીને જૂનાગઢનું મંદિર અધૂરું છે એ પૂરું કરવા માટે સ્વામી જાઓ ત્યાં શિખરના કામ અધૂરા છે પૂર્ણ કરો બ્રહ્માનંદ સ્વામી જતાં જતાં કહે છે મારા છેતરશો તો નહીં ને ના નહીં છેતરપિંડી કરું જાઓ આપ અમે બસ હવે સાજા થઈ ગયા છે પછી મહારાજે પાછા સાજા થઈ ગયા છે એવું સાબિત કરવા રોજકાના કાકાભાઈ બીમાર પડેલા એ સમાચાર મળ્યા ત્યારે મહારાજે કીધું ચાલો આપણે રોજકાના કાકાભાઈને દર્શન દેવા જવું છે એટલે દરેકને પાછો બધાને શાંતિ થઈ ગઈ કે હવે મહારાજ રોજકા ગયા ઘોડી ઉપર ચડીને એટલે મહારાજ આવે દેહનો ત્યાગ કરશે નહીં બધાએ થોડા થોડા આનંદમાં છે પણ મહારાજનું નાટક ચાલું છે એટલે દરેકને શંકા કુશંકા થાય કે ખરેખર સાજા થઈ ગયા કે ખરેખર આ બીમાર છે ખબર નથી પડતી એમાં જેઠ સુદ આઠમ સાતમના જેઠ મહિનાના આ સુદ પક્ષના દિવસો હતા મહારાજના ઢોલિયા પાસે મુક્તાનંદ સ્વામી ગોપાળંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આ નજીક મોટેરા સંતો રહેતા મહારાજની સેવામાં મૂળજી બ્રહ્મચારી રહેતા કારણ કે મહારાજ એવી લીલા ગ્રહણ કરેલી મહારાજે જાગે ન જાગે સૂઈ રહે બોલે ના બોલે કોઈને પ્રેમથી બોલાવે ક્યારેક ન બોલાવે ક્યારેક ઉત્સાહમાં આવે ક્યારેક હશે ક્યારેક ન હસે ક્યારેક રાબ લઈ નિત્યાનંદ સ્વામી ગયા હોય તો રાબ આમ મોઢે આમ વાટકો અડાડે ના આમ રાબનો વાટકો આમ નિત્યાનંદ સ્વામી પર ઘા કરી દે આવું બધું કરે મોટા સંતો રડી લેતા ઓરડીમાં અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ પાસે મહારાજને પ્રાર્થના કરતા મહારાજ તમે આ લીલાનો હંકેલો કરો તમે બધાના જીવન પ્રાણ છો મહારાજ શું વિચારે છે કોઈને ખબર નથી જેઠ મહિનામાં શ્રીજી મહારાજે સંતોને આ શુદ્ધ પક્ષની અંદર બધાએ સંતોને અને ભક્તોને લાડુ જમાડવા માટેનો સંકલ્પ કર્યો કે તમે બધા લાડુ જમો ને તો અમે હાજા થઈ જશો કોઈ જમતા જ નથી અંજળ કોઈને ગળે ઉતરતા નથી બધાએ મનોમન પ્રાર્થના કરે છે એ મહારાજ અમને છોડીને જતા નહીં લાડુ બનાવવા માટે વિરક્તાનંદ સ્વામીને કહેવામાં આવ્યું સાકરના લાડુ બનાવવા કીધું અને સાકરની જગ્યાએ સ્વામીએ વ્યવહાર દુર્બળ હોવાના કારણે મંદિરનો વ્યવહાર સારો નહોતો એના કારણે સ્વામીએ ગોળના લાડુ બનાવડાયા મહારાજને સમાચાર મળ્યા ગોળના લાડુ બનાવ્યા છે અને મહારાજ વધારે ઉદાસ થઈ ગયા વધારે ઉદાસ થયા અને મહારાજે જેઠ રાત્રિએ મહારાજ વિચાર કરવા લાગ્યા છે કે મેં બધું જ મુમુક્ષોના કલ્યાણ થાય એવી બધી જ સ્થાપનાઓ કરી છે મહારાજે પોતાની સમીપે આવો વિચાર કરીને મુકુંદાન વરની બધાઈને દરબારમાં જેટલા હતા સંતો ભક્તો બધાઈને બોલાવા માટે મોકલ્યા છે એ સભામાં રામપ્રતાપભાઈ ઈચ્છારામજાઇ ઈચ્છારામભાઈ એમની બંને પત્નીઓ અયોધ્યાપ્રસાદજી રઘુવીરજી મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી સુકાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી ભજનાનંદ સ્વામી નિર્ગુણાનંદ સ્વામીને અન્ય સંતો ભક્તો બધાય તત્કાળ અક્ષર ઉરડીમાં આવ્યા ગ્રહસ્થોમાં દિનાનાથ ભટ્ટને બ્રાહ્મણો દાદા ખાચર સુરા ખાચર સોમલો ખાચર ક્ષત્રિય ભક્તો બધાય આવ્યા રતનજી મિયાજી ભગુજી વગેરે પાર્ષદો આવ્યા જીવબા ને લાડુબા એ બધા સાંખ્યોગી બાઈઓ આવે મહારાજ પાસે આવ્યા અને ત્યારે મહારાજે વાત કરી કે બધાય સત્સંગમાં સંભ થઈ રહેજો સત્સંગમાં ક્લેશ કોઈ મારી પાછળ કરતા નહીં હું સદાય સત્સંગની અંદર પ્રગટ રહીશ હું ક્યારેય સત્સંગમાંથી પરોક્ષ થયો નથી ને થઈશ નહીં માટે તમે મને પ્રગટનો પ્રગટ માણજો હવે મારું શરીર બહુ નહીં રહે હું તમારી વચ્ચેથી આવે થોડા સમયની અંદર વિદાય થવાનો છું આવી જ્યારે મહારાજે વાત કરી તમે બધા મને પ્રેમથી રજા આપો આપણે બહુ ભેગા રહ્યા બહુ ભેગા રહ્યા મેં તમને કેટલા લાલ લડાવ્યા હવે તમે બધા મને પ્રેમથી રજા આપો અક્ષરના મુખ તો મને બોલાવે છે અને હું આવ્યા તમારી વચ્ચેથી જે તમને અહીં દેખાવ છું એવો કદાચ ન દેખાવ પણ હું તમારી સદાય ભેગો છું પણ મને તમે પ્રેમથી રજા આપો શ્રીજી મહારાજ જ્યારે પ્રેમથી રજા માગે છે ત્યારે જે ત્યાં ઘટના ઘટી છે એ નિષ્કુળ સ્વામી નોંધે છે ભક્ત ચિંતામણીમાં કોઈ ના તના ને નાડી કોઈ રૂવે છે રાડિયું પાડી केनी आखमा पड्या रु चाल्या सहो ने नीर, करे कई, कहे अमने चालो भेडा लई कहे तमविना रहवाय, પડઘડી દિન કેમ જાય તમે જાઓ ને રહીએ અનાથ એવું કરશો માં મારા નાથ આપ્યું આટલા બે સુખ હવે દેખાડશો માં એવું દુઃખ હે પ્રભુ તમારે જવું હોય ને તો અમને ભેડા લઈને જાઓ અમને મૂકીને ના જશો તમે અમને અમને લાલ છે તમને તમે રંગે રમાડ્યા છે તમે મોઢામાં કોડિયા દીધા છે તમે અમને ભેટ્યા છો તમે ચરનારવીન છાતીમાં દીધા છે પ્રભુ માછલું પાણી વિના કેમ જીવી શકે જો તમારે જવું જ હોય તો અમને સાથે લઈને જાઓ મહારાજે બધાયને ધીરજ દીધી છે તમને ખબર છે આ વરતાલમાં મેં મૂર્તિઓ પધરાવી છે આ ગઢપુરમાં મેં ગોપીનાથજી પધરાવ્યા છે વરતાલમાં હરિકૃષ્ણ રૂપે બેઠો છું વાસુદેવ રૂપે બેઠો છું લક્ષ્મીનારાયણ રણછોડરાય રૂપે બેઠો છું રાધાકૃષ્ણ રૂપે બેઠો છું હરિકૃષ્ણ રૂપે તો પ્રત્યક્ષ બેઠો છું ગોપીનાથજીના સ્વરૂપમાં બેઠો છું મારા પધરાયેલા નરનારાયણ દેવના રૂપમાં બેઠો છું તમે મને મરેલો જાણશો તમે મને ભગવાન નથી જાણતા શ્રીજી મહારાજ કઠન હૃદય વાતો કરે છે ભક્ત વત્સલ છે ભક્તનું રોવું ભગવાન પણ અંતરમાંથી રડે છે ભક્તો અને સંતોને જેમ ભગવાનને છોડવા ગમતા નથી એમ ભગવાનને પણ એને છોડવા ગમતા નથી ત્યાં ભાયાત્માનંદ સ્વામી જે મહારાજના વડીલ હતા એ કે છે આ બધું શું માંડ્યું છે પ્રભુ તમે તમારે જો આવી જ રીતે જવું હતું તો શા માટે તમે આ સત્સંગની સ્થાપના કરી શા માટે તમે આ ધર્મ દુરા સંભાળી હતી આવી જ રીતે પ્રભુ તમારે અમને છોડીને જવું હતું તો સાંભળી લો શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામી કહે છે પિત્બર નામનો બ્રાહ્મણ આગળ ભગવાન તરીકે થયો હતો અને એ જ્યારે મર્યો ને ત્યારે એની ચિતાની અંદર એના સત્યાવીસ શિષ્યો પડીને મરી ગયા હતા એવી જ રીતે અમે પણ તમારી પાછળ આત્મહત્યા કરીશું સિદ્ધાનંદ સ્વામીએ તો આ સાંભળ્યું ને તરત સ્વામીને એમ થયું કે જો ભગવાન શ્રીહરિયા પૃથ્વી પર રહેવાના ન હોય તો મારે રહીને શું કામ છે સ્વામીએ જઈને થોરિયાનું દૂધ કાઢીને પી લીધું થોરિયાનું દૂધ પણ ભગવાને એમને મરવા ના દીધા સચ્ચિદાનંદ સ્વામી નાડી પ્રાણ તોડીને ધામમાં જવા તૈયાર થયા અહીંથી દેહ મૂકીને ધામમાં જતા રહ્યા મહારાજે ધામમાંથી એમને પરત મોકલ્યા છે પછી મહારાજ કહે છે आत्मघातन को जन एह मान जो मारु वचन मारा वचन ने उत्थाप मारे तमारे मारे नही मेडाप ए वचन विषम દીધા પોતાના ચરણના કહ્યો તમે જન ત્યારે સમયમાં સહુ રોતા રોતા પાછા ગયા ચાલે નહીં ચરણ ચૂર્ણ થયા મહારાજે કીધું તમે બધાય પાછા જાઓ જો તમે મારું વચન લોપીને આત્મઘાત કરશો તો મારે તમારે ક્યારેય બનશે નહીં બધાય સંતો ભક્તો મહારાજના વચન સાંભળીને પાછા તો ગયા છે કોઈના ચરણ ચાલતા નથી રાત પડી છે જેઠ સુધી જેઠ સુધી નવમીની રાત એટલે ભગવાન શ્રીહરિને મળેલા સંતો ભક્તો માટે અતિ આઘાત રાત કડાકા થાય છે પૃથ્વી ધ્રુજતી હોય એવા અનુભવ થાય છે ભેંકાર પૃથ્વીનું વાતાવરણ લાગે છે રાત્રિ પણ રાત્રિની અંદર શુદ્ધ પક્ષ હોય તો એ ચંદ્રમાં પણ નિસ્તેજ લાગે છે બધી બાજુ પર ભયાનક ને બિહામનું વાતાવરણ બન્યું છે સવાર પડ્યું છે પણ સૂર્ય ઉગ્યો છે એ પણ જાને અસ્તાચળનો સૂર્ય હોય એવો સૂર્ય લાગે છે સૂર્ય ઝાંખો છે પક્ષીઓના કલરવ આજે સંભળાતા નથી આજે કોઈ જગ્યાએ મીઠું ને મધુરું વાતાવરણ નથી જે દરબારગઢ દાદાનો રોજ ભગવાન શ્રી હરિના દર્શનથી ખુશ ખુશ હોય જે દરબારગઢની અંદર અનંત આનંદની છોડ ઉછડતી હોય એ દરબારગઢ આજે શુંકાર થઈ ગયો છે રાત્રિએ બધા જવા લાગ્યા અનેક ઉત્પાતો થવા લાગ્યા તીવ્ર વાયુ વાવા લાગ્યો વૃક્ષો પડવા લાગ્યા આકાશમાંથી વજ્ર પડે એવો સમાન ધ્વનિ થવા લાગ્યો સવાર પડ્યું છે જેઠ સુધી દસમીને અઢારસો ને છ્યાસીની મંગળવારના પ્રાતકાળમાં ભગવાન શ્રીહરીએ વિધિ કરી ગાયોના દાન દીધા અનેક પ્રકારના બીજા પણ દાનો આપ્યા સફેદ વસ્ત્રોને ધારણ કર્યા છે તિલક કરી ગાયો ગાયના છાનથી લીપેલી પૃથ્વી પર દર્ભ પાથર્યા તલ વેર્યા છે અને ઉપર સિદ્ધાસન કરીને નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખીને પોતાના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા છે એ સમયે નિત્યાનંદ સ્વામી ગોપાળન સ્વામી સુકાનંદ સ્વામી ભજનાનંદ સ્વામી હરિજીની આગળ ઊભા હતા એવા સમયે ધામમાંથી હરિજીના પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવ્યા મહા બ્રહ્માદિક દેવતાઓ આવ્યા સ્વર્ગમાંથી દેવો પણ આવ્યા અને દેવતાઓ અને દિવ્ય દ્રષ્ટિવાળા સંતો ભક્તોએ નિહાળે અક્ષરધામના મુક્તો આવી દિવ્ય ઉપચારોથી ભગવાનનું પૂજન કર્યું અને ભગવાનને ધામમાં પધારવા વિનંતી કરવા લાગ્યા જેઠ સુધી દશમના બપોરના બાર વાગે આ લોકનો ત્યાગ કરી વિમાનમાં બેસી પોતાના ભગવાન શ્રી હરિ પધાર્યા પધાર્યા આવી મહારાજે લીલા કરી સ્વધામ મહારાજ છે આનો ખ્યાલ આવતા નિત્યાનંદ સ્વામી વગેરે સંતો ઊંચા સ્વરથી ધૂન બોલવા લાગ્યા બધાઈને આ ધૂનનો અવાજ સાંભળીને દરબાર ગઢમાં ખબર પડી ગઈ કે ભગવાન શ્રી હરિ અહીંથી વિદાય થઈને અક્ષર ધામમાં ગયા છે આ લોકની દ્રષ્ટિએ આશ્રી તો હૈયા ફાટ રડવા લાગ્યા ગોપાળન સ્વામી સિવાય કોઈની પાસે ધીરજ નથી નિત્યાનંદ સ્વામી જેવા વિદ્વાન પુરુષ શાસ્ત્રોના જાણકાર એ પણ રડે મુક્તાનંદ સ્વામી તો મૌન વ્રત રાખીને આંખમાંથી આંસુડા જાય ગોપાળન સ્વામી એક જ ધીરજ રાખીને બેઠા છે મુક્તાનંદ સ્વામીએ પણ સત્સંગની જવાબદારી હોય પોતે ધીરજને રાખી છે ભગવાન શ્રીહરિના ભૌતિક દેહને એક વિમાન બનાવ્યું નિષ્કુળાન સ્વામી એમાં પધરાવ્યો છે અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજને મયારામ ભટ્ટને દિનાનાથ ભટ્ટે વિમાન ઉપાડ્યું છે લક્ષ્મીવાડીએ વિમાન લાવ્યા છે નિષ્કુળાન સ્વામીની જે ઓરડી હતી તેની પાસે વિમાનને ઉતાર્યું છે ત્યાં આગળ એ સમયે અનેક સંતો ભક્તો કીર્તન ગાતા હતા રડતા રડતા અનેક પ્રકારના વાજિંદ્રો વાગતા હતા ચંદનને તુલસીના લાકડાની ચિતા ગોઠવી છે અનેક શ્રીફળો એમાં ગોઠવ્યા હતા ઉપર શ્રી હરિજીને હવે પોઢાડવાના છે કોઈની હિંમત ચાલતી નથી દાદા ખાચરને તો સોમલા ખાચર અને સુરા ખાચર એમને પકડી રાખેલા છે એ પકડીને ચાલે છે દાદા ખાચરને તો પિતા કો માતા કો એ ભગવાન શ્રી હતા બહુ નાની ઉંમરમાં મહારાજ મળેલા મહારાજે સતત એક પિતા તરીકેનું પાત્ર એ ભલબાપુ વતી સ્વીકારેલું રોજ મહારાજ દાદાને મારો દાદો મારો દાદો આવી રીતે બોલાવતા એ બધું સાંભળી આવતું પ્રેમાનંદ સ્વામીને સાંભળી આવતું કે મને હવે પ્રેમ સખી કોણ કહેશે મુક્તાનંદ સ્વામીને સાંભળી આવતું કે મને હવે મુક્ત મુનિક કોણ બોલાવશે પરંતુ મુક્તાનંદ મુક્તાનંદસાઈને ગોપાળનશે બહુ ધીરજ રાખી બહુ ધીરજ રાખી દાદા ખાચરને પકડીને બે બાજુ હાથ પકડીને લઈ જતા હતા ચિતાની પાસે બધી બાજુ વાંસની વળીઓથી આખો ગોળ રાઉન્ડમાં વાંસ બાંધી દેવામાં આવ્યા જેના કારણે કોઈ ચિતામાં પડે નહીં જે એવા હતા એ બધાને પકડી રાખવામાં આવ્યા એમાં દાદા ખાચર એનો તો હૈયા ફાટ રુદન હતું આ બાજુ પર જ્યારે મહારાજના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર ચિત્તા પ્રગટાવવાની જ્યારે તૈયારી કરવામાં આવી અને જ્યારે ચિતા પ્રગટાવવા માટે ગોપાળન સ્વામીએ તૈયારી બંને આચાર્યો પાસે કરાવી અને ત્યારે બધા જ આશ્રિતો પોક મૂકીને રડવા લાગ્યા કેટલાક સંતો ભક્તો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા દાદા ખાચર બે પગની વચ્ચે માથું રાખીને રડતા ઊંચું જોયું ભગવાનને ચિતામાં સૂતેલા જોયા તરત એકદમ બે બાજુથી અલૈયા ખાચરને એમને પકડ્યા છે બધાના હાથ છોડાવીને દોડવા માટે ચિત્તામાં પડવા તૈયાર થયા કે જો શ્રીજી મહારાજ આ પૃથ્વી પર ન હોય તો મારે જીવીને શું કામ છે ત્યારે ગોપાળન સમય હતા એમને દાદા ખાચરને હાથ પકડી લીધો અને કહ્યું દાદા હરિજી ક્યાં ગયા છે ભગવાન ક્યાં ગયા છે આવો મારી સાથે જ્યાં મહારાજ રોજ લક્ષ્મીવાડીએ બેઠકે થઈને વાતો કરતા એ બેઠક ઉપર મહારાજ બેઠા છે ચાલો એમ કરીને જોવો જુઓ બેઠકે બેસીને મહારાજ તમારી રાહ જુએ છે તમે બેઠકે જાઓ આમ ગોપાળન સ્વામીએ કીધું દાદા ખાચરને જ્યારે બેઠકે મોકલ્યા ત્યાં તો ભગવાન સિંહાસનમાં બેઠેલા હતા દાદો ખાચર તો આશ્ચર્ય પામી ગયો અને મહારાજે ત્યાં આગળ સીધું સીધું જ દાદા ખાચરને એમ કીધું કેમ રડે છે દાદા લેહ પ્રસાદીનો હાર હું દરબાર જ આવું છું ત્યાં આવજે આમ કહીને મહારાજે ગુલાબનો હાર કાઢીને દાદા ખાચરને પહેરાવ્યો પોતે માનકી ઉપર બેસીને દરબાર ગઢ તરફ ચાલ્યા પછી હારને પહેરીને દાદા ખાચર ચીતા પાસે જઈ દરેકને કહેવા લાગ્યા બધા કેમ રડો છો મહારાજ તો હમણાં દરબારગઢમાં ગયા છે જુઓ હાર પણ મને પહેરાવ્યો છે હારને ને જોઈને સૌ આશ્ચર્ય પામે પછી અગ્નિ સંસ્કાર પૂરો થયો એટલે દાદાને જ્ઞાન થઈ ગયું મહારાજ ખરેખર સ્વધામ ગયા છે પણ મને દિવ્ય રૂપે દર્શન આપ્યા હતા પોકે પોકે પાછા દરબારગઢની અંદર જઈને રડવા લાગ્યા છે મૂળજી બ્રહ્મચારી છે કે જે ભગવાનની કાયા અને છાયાની જેમ મહારાજની સાથે રહ્યા છે મૂળજી બ્રહ્મચારી પણ પોક મૂકી છે પોતે અક્ષર ઓરડી બાજુ દૂરથી બેઠા બેઠા જોવે છે અને એમને સાંભળે છે કેટલા બધા સંતો ભક્તોને મહારાજ સાંભળે છે મૂળજી બ્રહ્મચારીને ખબર છે આજે અક્ષરોડી સૂની છે અવાજ આવતો નથી બ્રહ્મચારી થાળ લાવો બ્રહ્મચારી ગરમ પાણી કરો આવો કોઈ અવાજ આવે મને સંભળાશે નહીં આવો નાદ સંભળાશે નહીં બધા સંતો ભક્તોને જે થાય છે એ વર્ણન સ્વામીએ લખ્યું છે ક્યારે સાંભરે પુષ્પની માળે पुष्पना तोरा धर्या दयाळे कार सा जरकासि मे बाधि पग जरकि श्यामे कार मुगट मूगट दरेल रूडे हिंडोडे बेठा रङ्गरेल क्यारे सा नाखता गोलाल रंगे रमता करता ख्याल कारभरे जमता थाड देता प्रसादी दाने दयाळ कारक साभरे पंगते फरता दई दर्शन ने मन हरता पंगत मा फरता हाँबरे दर्शन देता हाँबरे मुख मही जले बियो आपी, जमाडे चरण मस्त के छापी क्या एक सांभरे जन ने मड़ता आपे छाती मा चरण फड़ता મૂળજી બ્રહ્મચારીને ને સાંભળે ક્યારેક સાંભળે સે જમા સુતા ઉઠી મુખ દોઈ મુખ લોતા ક્યારેક સાંભળે કરતા બાપન ક્યારેક સાંભળે બેઠાયા સન આવી રીતે મહારાજ બધાઈને સાંભળે છે એક

અક્ષર ઓડી બાજુ જવા સમર્થ નથી થતા પોકે પોકે રડે છે પોકે પોકે દાદા ખાચરનો દરબાર આજે શોંકાર વ્યાપી ગયો છે નિસ્તેજ થઈ ગયો છે જે જગ્યાએ આણંદની હેલીઓ હતી ત્યાં આંસુડાની નદીઓ વહે છે રડી રડીને આંસુડા સુકાઈ ગયા છે એવી પરિસ્થિતિ દાદા ખાચરના દરબાર ગણની થઈ છે મૂળજી બ્રહ્મચારી પગ ઉપાડવા સમર્થ નથી થતા દરબારગઢ સૂનો પડ્યો છે બ્રિમ લીંબુ ખાલીનું ખાલી દેખાય છે જેની નીચે રોજ ત્રણ પાગ વાળો બેસતી જે લીંબતરુની નીચે રોજ હાર તોરા પ્રસાદીના દેવાતા જે લીંબતરુની નીચે રોજ છાતીમાં ચરનારવીન દેવાતા એ લીંબતરુ પણ આજે રડે છે એ પણ જાને મૂરજાઈ ગયા હોય એવું થયું છે મૂળજી બ્રહ્મચારીના પક્ષ પગ અક્ષરઓ તરફ જતા ધ્રુજતા હતા ત્યારે ગોપાળાન સ્વામી કહ્યું બ્રહ્મચારી ઓરડીએ જાઓ બ્રહ્મચારી તો ગેલા જેવા થઈ ગયા હતા દરેકને એવું લાગતું હતું બ્રહ્મચારી ગાંડા થઈ જશે જીવાય એવું જ નહોતું ગોપાળાન સ્વામી એમનો હાથ પકડીને અક્ષર ઓરડી લઈ ગયા ત્યાં તો હરિજી ઢોલીએ બેઠેલા જોયા બ્રહ્મચારીને રડતા જોઈ મહારાજ હસ્યા હાથ પકડીને બોલ્યા તમે આટલા વર્ષો મારી સાથે રહ્યા પણ અમને મરેલા માન્યા એમ કહીને મૂળજી બ્રહ્મચારીને ભેટ્યા અને વિરહની વેદના સમી ગઈ મહારાજ કે જાઓ જાઓ અમારા અર્થે થાળ કરો જાઓ લીંબતરુ નીચે અમારી બેઠક તૈયાર કરો લીમ તરૂ નીચે જાય તો મહારાજ ત્યાં દેખાય છે વાસુદેવ નારાયણના ઓરડામાં જોવે તો મહારાજ ત્યાં દેખાય છે એમાં સંધ્યા આરતીનો સમય થયો સંધ્યા આરતીના સમયે બ્રહ્મચારી મહારાજ ગોપીનાથજીની આરતી કરવા માટે પધાર્યા ત્યારે દરેક સંતો ભક્તો રડતા હૃદયે પગથિયાં ચડીને જાય છે અને જ્યારે ગોપીનાથજીના મંદિરને વિશે જાય ત્યાં ગોપીનાથજીની મૂર્તિને વિશે મહારાજ ત્યાં શ્વેતાંબર વસ્ત્રો પહેરીને દેખાના આરતીને વિશે બધાઈને મહારાજે ત્યાં દર્શન આપ્યા બધાઈને લાગ્યું મહારાજ અહીંયા જ છે આરતી કરીને હેઠા ઉતર્યા તો દરબાર ગણના ખૂણે ખૂણાની અંદર મહારાજના દર્શન થતા હતા એક બાજુ પર ગુણાદિતાનંદ સ્વામી સવારમાં પછી બહિરભૂમિ જતા હતા અને બહિરભૂમિ જતા સ્વામીને ત્યાં મહારાજનો વિયોગ થયો કે મહારાજ અમારો પ્રાણ હતા એ તો જતા રહ્યા લીલું ઘાસ નદીના કાંઠે જોવે અને સ્વામી બેભાન થઈ ગયા લોટો દૂર પડી ગયો છે અને ત્યારે મહારાજ પ્રગટ થઈને કહે છે સ્વામી અમને પરોક્ષ ક્યાં માનો છો સૂકા તનખલામાં પ્રગટ તમે સંકલ્પ કરશો ત્યારે સૂકા ઘાસમાંથી પ્રગટ થઈને દર્શન આપશું આવી રીતનું બધાઈને સાંત્વના મહારાજ પોતે દર્શન આપીને કરે છે એની અંદર બ્રહ્માનંદ સ્વામી પોતે જુનાગઢ હતા અને જ્યારે જૂનાગઢ હતા ત્યારે ગોપાળન સ્વામીએ ત્યાં સમાચાર આપવા માટે બ્રહ્માનંદ સ્વામી પાસે ભગુજીને ઊંટ લઈને મોકલ્યા ભગુજીને જૂનાગઢ આવતા બ્રહ્માનંદ સ્વામીએ દૂરથી જોયા કામ ચાલતું હતું એક બાજુ ઉપર શિખર પડતું જોઈને કાળા ઊંટ ઉપર ભગુજીને જોઈને મુખ નિસ્તેજ જોઈને બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે કાળિયાએ કપટ કર્યું એમને રત્ના કળિયાને કીધું અલા કા અલા રત્ના રહેવાદે આવે તો કાળિયાએ કપટ કર્યું છે દોડતા બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી ગઠપુર આવે છે ગઠપુર આવે છે ત્યારે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી બધાએ બેઠા છે બધાએ ઉદાસ છે ગોપાળનંદ સ્વામી બધાને સાંત્વના આપી રહ્યા છે બ્રહ્માનંદ સ્વામી કહે છે મને મહારાજ ક્યાં છે એ બતાવો ત્યારે બધાએ કહે છે સ્વામી મહારાજ પોતે સ્વધામ પધાર્યા છે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ ઉપર મારો એટલોય અધિકાર નહીં કે મહારાજની તિરોધાન લીલામાં હું હાજર રહું માને મહારાજનો પાર્થિવ દેહ આપો અગ્નિ સંસ્કાર તો બાકી હશે ને હું અક્ષરધામમાંથી મહારાજને લાવું અને ત્યારે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી કહે છે સ્વામી મહારાજ અંતે તમને બહુ યાદ કરતા હતા મારો બ્રહ્માનંદ મારો બ્રહ્માનંદ મારો બ્રહ્માનંદ પણ સ્વામી મહારાજનો આદેશ હતો બ્રહ્માનંદના આવતા પહેલાં મારા પાર્થિવ દેહનો સંસ્કાર કરજો એટલે અમને માફ કરજો તમે તો સખા છો તમારો અધિકાર હતો પરંતુ સ્વામી અમે મહારાજની આજ્ઞાના બંધનમાં હતા અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી પોક મૂકી અને ગોપીનાથજીના મંદિરના પગથિયાં ચડીને ગોપીનાથજી મહારાજ પાસે જાય છે અને ત્યાં જઈને કીર્તન ગાય છે પાતળીએ હર્યા પ્રાન રે બેની મારા પાતળીએ હર્યા પ્રાણ લટકાળે મુને ચટકી લગાડી છેલે રે બેની મારા પાતળીએ હર્યા પ્રાન આ પદ જ્યારે બ્રહ્માનંદ સ્વામી ગાઈ રહે છે આ પદ પૂરા થતાં પહેલાં ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજ પોતે પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને સ્વામીને મહારાજ પોતે હાર પહેરાવે છે ગુલાબનો અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ એમ કહે છે અમે ક્યાંય ગયા નથી અમે તો પ્રત્યક્ષને પ્રત્યક્ષ પ્રગટના પ્રગટ છીએ એવું બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહે છે પ્રેમાનંદ સ્વામીને પણ મહારાજનો વિયોગ છે પ્રેમાનંદ સ્વામી પણ પોતે કારણ કે મહારાજ વિના રહી શકે એવા નહોતા મહારાજ જ્યારે સ્વધામ પધારે ત્યારે પ્રેમાનંદ સ્વામી માટે ભલામણ કરી હતી લાડુબાન જીવબાને કે ગોપીનાથજીનો થાળ અમારા થાળની પ્રસાદી એ પ્રેમાનંદ સ્વામીને રોજ આપજો એવા પ્રેમાનંદ સ્વામી એમને તો અતિશય ભગવાનમાં હેત હતું એટલે ભગવાનના વિયોગની અંદર સ્વામી પણ બહુ રડતા પોક મૂકી મૂકીને રડતા આખા દરબાર ઘરની અંદર બધે જ વાતાવરણ શોકમગ્ન થયું હતું પૂજાભાઈ જે હતા પૂજા ડોડિયા એમને તો સમાચાર મળ્યા ભગુજી અને રતનજી કોઈક કામે ધોલેરા જતા હતા અને રસ્તામાં સમાચાર મળ્યા ત્યાં જ પોતાના ગાળું લઈને જતા હતા ત્યાંથી બેભાન થઈ ગયા સમાચાર મળતાની સાથે અને તેર દિવસની અંજળનો ત્યાગ કરીને ધામમાં જતા રહ્યા માનકી ઘોડી પણ ચૌદમાં દિવસે ધામમાં જતી રહી આખો દિવસ રડ્યા કરે આવું વિયોગી વાતાવરણ ત્યાં આગળ શ્રીજી મહારાજના વિયોગમાં થયું હતું વાલા ભક્તો મહારાજની તિરોધાન લીલાને સંપૂર્ણ ગાવી એ બહુ અઘરી હોય છે એટલે જ મેં બહુ ટૂંકમાં લીધી છે કારણ કે મહારાજના આ લીલા એટલી અઘરી છે સાંભળવી પણ અઘરી છે ગાવી પણ અઘરી છે વાંચવી પણ અઘરી છે ભલે આપણે જાણીએ છીએ મહારાજ તો પ્રત્યક્ષે પ્રગટ છે અર્ચા સ્વરૂપે પ્રગટ છે પરંતુ જેને મહારાજના સુખ એવા અનુભવ્યા હોય એ સંતો ભક્તો એની જે વિયોગની ગાથાઓ છે એને ભગવાનમાં જે હેત છે એને સાંભળતા આપણું હૃદય કંપી જાય આપણે મહારાજમાં એવું હેત કરવાનું છે મહારાજ પ્રત્યક્ષ જ છે પ્રગટ જ છે પરોક્ષ થયા જ નથી પરંતુ ભગવાનમાં હેત કરવા માટે જ મહારાજ આવી તિરોધાન લીલા કરે છે જેને સાંભળીને આપણને ભગવાનમાં હેત થાય જેને સાંભળીને આપણને ભગવાનની અંદર પ્રીતિ થાય ભગવાન તો જન્મતા નથી મરતા નથી એ તો પ્રગટ થાય છે અને તિરોધાન થાય છે કે તા અદૃશ્ય થાય છે આજે મહારાજ આપણી પાસે પીવડાના રૂપમાં છે હરિકૃષ્ણ મહારાજ રૂપે છે ઘનશ્યામ મહારાજ રૂપે છે ઠાકોરજી મહારાજ રૂપે છે અનેક રૂપે મહારાજ આપણી સમીપે આપણી સાથે છે એવા મહારાજને વિશે જોડાવું સ્વામી આ તરંગને વિશે લખે છે પોતાનું કાર્ય પૂર્ણ કરીને મહારાજ સ્વધામ પધાર્યા તે પછી મુક્તાનંદ સ્વામી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી શ્રી હરિના જન્મથી લઈને છેવટ સુધીના ચરિત્રો કહેતા રહ્યા આજે હરિચતનું સાગર એ દાદા ખાચરના વિયોગને દૂર કરવા માટે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને જે કથા સંભળાવી એ જ આ ગ્રંથ છે સ્વામીએ એક મહિના દરમિયાન આખી કથા સંભળાવી છે જે કથા આપણે છેલ્લા છ વર્ષથી સાંભળીએ છીએ સુગ્ય અયોધ્યા પ્રસાદજી રઘુવીરજી તે શ્રીહરીને દત્તક લીધેલા પુત્ર હતા તેમના ઉપર સ્વામીને ગણું હેત હતું આપણા સત્સંગમાં અપાર હરિભક્તો છે તે સૌનું મૂળ શ્રી હરિચરિત્ર છે તેથી તે સર્વે ચરિત્રોને હું કહું છું અત્યારના સત્સંગમાં જે હરિભક્તો છે તેમને શ્રીહરિનો જોગ થયો છે તેમણે શ્રીહરિની ઘણી જ સેવા કરી છે તો કયા વિના તેનો સાર જણાય નહીં કયા કરતાં પણ જો લખવામાં આવે તો તે વાત યુગો સુધી નવીન ને નવીન રહે આવું સમજીને લખવાનો આદર કર્યો છે આયુષ્યનો કાંઈ નિર્ધાર નથી કોઈને કહ્યું હોય ને એ કદાચ ભૂલી જવાય અત્યાર તો રેકોર્ડિંગના જમાના છે એટલે કયું હોય એ પણ રહે પણ એ જમાનો એવો નહોતો એટલે સ્વામી કે લખેલું હોય ને એ લાંબા સમય સુધી જળવાઈને રહે એટલે સ્વામી કે આ ચરિત્રો મેં લખ્યા છે કે જેનાથી લાંબા સમય સુધી આ હરિભક્તોના ચરિત્રો પણ જળવાઈલા રહે મહારાજના ચરિત્રો પણ જળવાઈલા રહે લખતાં લગતાં જેટલે પહોંચાય તેટલાને પૂરું માનવું હરિની જેવી મરજી હશે તેટલી વાતો તેઓ લખાવશે જ્યાં સુધી લખાય મારા ભગવાનની મરજી પ્રમાણે લખું છું સ્વામી કે જેટલું લખાવશે એટલું લખીશ વક્તાને શ્રોતાનો જોગ પણ શ્રીહરિની મરજી પ્રમાણે જ રહે અને જ્યારે બધાની સાનુકૂળતા હોય ત્યારે ગ્રંથ પૂરો થાય સ્વામી આવી વાત કરે છે અને સ્વામીને હજુ દસ કડીની વાત કરવાની છે એને આપણે આવતીકાલે સાંભળી પછી આવતા આવતીકાલની પણ પરમ દિવસે સાંભળી આવતા તરંગની અંદર પ્રવેશ કરીશું